આપણે કેમ અહીંયા કર્યું અધિ સંક્ષિપ્ત રૂપ 35 ના છેદમાં 50નું, એમ તમારે અહીંયા 11 ના છેદમાં 88નું અતિ સંક્ષિપ્ત રૂપ 8 થાય છે. એ તમારે જો સાચું હોય તો સાચું, તમને એ લોકોએ આન્સર પણ આપેલો હોય છે આટલું થાય છે, જો આટલું થતું હોય તો સાચું, આટલું ના થતું હોય તો ખોટું. તો સોલ્યુશનમાં જોઈ લો તમે 11 ના છેદમાં 88. હવે આનું તમે કઈ રીતે ભાગ ચલાવશો જેથી તમારે કંઈ પણ ઉડશે? તો જો 11 એકા 11 અને 11 ગુણ્યા 8 88, તો 11 11 કેન્સલ, 1 ના છેદમાં 8. 11 ના છેદમાં 88નું અતિ સંક્ષિપ્ત રૂપ 1 ના છેદમાં 8 થાય છે. એટલે આ લોકોએ શું કીધું છે, 11 ના છેદમાં 88નું અતિ સંક્ષિપ્ત રૂપ 8 થાય છે. 8 નથી થતું, કેટલું થાય છે, 1 ના છેદમાં 8. તો 1 ના છેદમાં 8 થાય છે, એટલે આ ઓપ્શન કેવું આવશે, આ વિધાન કેવું છે, તમારું ખોટું છે. ત્યાર પછી જુઓ, ત્યાર પછી છે સેકન્ડ, એવું આપેલું છે 3 ના છેદમાં 2 અને 24 ના છેદમાં 28, 24 ના છેદમાં 16 સમ અપૂર્ણાંક છે. એટલે તમે આનું આનું જે અતિ સંક્ષિપ્ત રૂપ કરો છો તો પછી આ આન્સર આવે છે, બંને સરખા છે, સમ અપૂર્ણાંક છે. તો સોલ્યુશનમાં જોઈ લો 24 ના છેદમાં 8, એટલે 24. હવે કઈ રીતે ભાગ ચલાવશો તો બંને શું થશે, સરખું થશે. 8 3 24 ને 8 2 16, તો 8 8 કેન્સલ થશે, 3 ના છેદમાં 2. તો જુઓ 3 ના છેદમાં 2 અને 24 ના છેદમાં 16 એ સમ અપૂર્ણાંક છે. જો અહીંયા પણ સેમ આવશે, અહીંયા પણ આ સેમ આવે છે, આન્સર ક્વેશ્ચન છે એનો પણ આન્સર સેમ આવે છે. તો જો અહીંયા જેવું તમને આ વિધાનમાં કીધેલું છે સાચું પડે છે, તો આ આન્સર ઇઝ રાઈટ. ત્યાર પછી જુઓ ત્રીજું છે, 2 પૂર્ણાંક 3 દૃતીયાંશ ઇઝ ઇક્વલ ટુ 2.7 લખી શકાય. હવે આનું આપણે આ મિશ્ર અપૂર્ણાંકમાં છે, મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ તો આને 2.5 લખી શકાય છે. પહેલાં તો મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અપૂર્ણાંકમાં ચેન્જ કરવું પડશે. આ મેં તમને શીખવાડેલું જ છે, આ બે સંખ્યા છે, આ બે સંખ્યાનો ગુણાકાર, આનો જે ગુણાકાર થતો હોય એમાં 3 છે તમારે એડ કરી દેવાના, છેદ તો છેદ, છેદનો છેદ જે આપેલો છે તમને એ તો એમ જ રાખવાનો. તો 2 ગુણ્યા 2 કરશો એટલે 4 થશે, 4માં 3 એડ કરો એટલે 7 થશે, 7 ભાગ્યા 2. જુઓ અહીંયા મેં તમને લખી દીધેલું છે, પીડીએફમાં તમે ચેક કરી શકો છો. હવે 7 ના છેદમાં 2, આ તો 7 ના છેદમાં 2 એટલે જુઓ 7 ના છેદમાં 2 કરો એટલે 3.5 થાય, એટલે 2.5 ના થાય, આન્સર શું આવે છે, 3.5 આવે છે. પણ તમને કીધું છે શું, 2.5, તો આ સેન્ટેન્સ છે એ કેવું થાય છે, ફોલ્સ, આ વિધાન કેવું છે, ખોટું છે. ત્યાર પછી છે ચોથો, 7 ના છેદમાં 1000 આપણે 0.007 થાય. તો જુઓ અહીંયા 1 2 3 ત્રણ સંખ્યા છે, ઉપર 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકવા પડે, 1 2 3 ત્રણ સંખ્યા પછી પોઈન્ટ છે, પાછળથી ચેક કરવાનું, આ સેન્ટેન્સ કેવું થશે, આન્સર ઇઝ રાઈટ. હવે આ વિધાન કેવું છે, સાચું છે. જો વિધાન હવે એ લો એ કંઈ પણ સેન્ટેન્સમાં તમને કીધું છે કે આના બરાબર આ થાય, જો એ થતું હોય તો આન્સર કેવો આવશે, સાચો આવશે, જો ના થતું હોય તો આન્સર કેવો આવશે, ખોટો આવશે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, 3.0007 ઇઝ ઇક્વલ ટુ 37,000 ના છેદમાં 1000 થાય. હવે જુઓ અહીંયા 1 2 3 4 ચાર સંખ્યા પછી પોઈન્ટ છે, 4 0 પછી પોઈન્ટ, 4 સંખ્યા પછી પોઈન્ટ છે, અને તમને અહીંયા કેટલા કીધા છે, 3 સંખ્યા જ કીધી છે. હવે જુઓ અહીંયા સોલ્યુશનમાં પણ આપણે જોઈએ 3.0007 છે, તો 10,000 આવે છે, પણ તમને આ રીતના અહીંયા આટલું કીધું છે, એટલે આન્સર કેવો આવશે, આન્સર ઇઝ રોંગ, આ વિધાન કેવું છે, ખોટું. ત્યાર પછીનું છે, એટલે આપણે અહીંયા ખાલી જગ્યાઓ પૂરી થાય છે, 5 ખાલી જગ્યાઓ આપેલી છે. જો કોઈ પણ સેન્ટેન્સ તમને આપેલું હોય એના બરાબર એ લોકો એમ કહે કે આટલું થાય છે, જો એટલું થતું હોય આપણે આન્સરમાં પાછું એટલું આવતું હોય તો સાચું વિધાન હોય, બાકી કેવું થશે, વિધાન ખોટું હશે. પણ ઘણા સ્ટુડન્ટ કેવું કરતા હોય છે કે ગમે લખીને આવતા રહે, સાચું પડે તો સાચું કર, નકર ખોટું. તો જો અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે, ચિત્રની બાજુમાં દર્શાવેલ ભાગ જેટલી સંખ્યાના ચિત્રોમાં રંગ પૂરો. હવે મારી જોડે સાપોથી છે નહીં, કેમ કે હું થોડી અહીંયા